साबरकांठा જિલ્લાની 58 સેવા સહકારી મંડળીઓના સભ્યપદ રદ કરવામાં આવતા મંડળીઓમાં નારાજગી જોવા મળી હતી અને ત્યારબાદ આ મામલો રાજ્ય સહકારી ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં નામદાર કોર્ટ દ્વારા 58 સેવા સહકારી મંડળીઓના હિતમાં સભ્યપદ ચાલુ રાખવા હુકમ કરાતા સભાસદોમાં ખુશી જોવા મળી છે। ગુજકો માસો દ્વારા સાબરકાંઠા જિલ્લાની 58 સેવા સહકારી મંડળીઓનું સભ્યપદ રદ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો। તેને લઈને ઈડર મોહનપુરા દીપેલા સંઘના મેદાનમાં એક વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાની તમામ મંડળીઓના ચેરમેન વાઇસ ચેરમેન અને સેક્રેટરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સભ્યપદ રાબેતા મુજબ ચાલુ નહીં કરવામાં આવે તો અન્ન જળનો ત્યાગ કરી ચીમકી પણ ઉચ્ચારે છે જે મામલો ટ્રિબ્યુનલ કોર્ટ પહોંચ્યો હતો। ત્યારબાદ બારડોલી ગ્રુપ દ્વારા મંડળીને નામદાર ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલમાં રિવિઝનલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં મનાઈ અરજી કરતા નામદાર ટ્રિબ્યુનલ કોર્ટે દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી મનાઈ હુકમ ફરમાવેલો છે જેની મંડળીઓના હિતમાં ઠરાવ નંબર 15નો અમલ સ્થગિત કરતો હુકમ મળતા મંડળીઓના સભાસદોમાં ખુશી જોવા મળી હતી। સાબરકાંઠામાં સેવા સહકારી મંડળીઓના હિતમાં એક હુકમ આપવામાં આવી રહ્યો છે। સેવા સહકારી મંડળીઓના હિતમાં જેમાં 58 સભાસદોના હિતમાં હુકમ થતા તમામ સભાસદોમાં ખુશીની લાગણી વ્યાપેલી છે। ગુજકો માસોલ ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાની 58 સેવા સહકારી મંડળીઓને સભ્યપદ દૂર કરવામાં આવેલ હતા જે અન્વયે મહેરબાન રાજ્ય રજિસ્ટ્રારે પણ એક હુકમ કરી આ મંડળીઓને સભ્યપદ કાયમી ચાલુ રાખવા માટેનો આદેશ કરેલ, પરંતુ આપણા જિલ્લાના ડિરેક્ટરશ્રી દ્વારા રાજ્ય સરકારના હુકમને પણ ગોળીને પી ગયા હતા જેનાથી નારાજ થઈ બડોલી ગામની સેવા સહકારી મંડળીએ ટ્રિબ્યુનલમાં પડકાર આપતો આજે ટ્રિબ્યુનલ કોર્ટે પણ આ સહકારી મંડળીઓના સમર્થનમાં એમની ફેવરમાં જજમેન્ટ આપેલ છે અને જ્યાર સુધી આ મંડળીઓ કાર્યરત છે ત્યાર સુધી સભ્યપદ ચાલુ રાખવા માટેનો આદેશ કરેલ છે, જે માટે અમારી સાથે જોડાયેલ તમામ સહકારી મંડળીઓ, પત્રકાર મિત્રો, સંગઠનના આગેવાનો, ખેડૂત આગેવાનો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ બાબતે આવનારા દિવસોમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં અમારી સાથે રહેશો એવી આશા અને અપેક્ષા। આભાર, ધન્યવાદ।